शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज उना विषय समाजशास्त्र FIBSM 1 में मुख्य पेपर 2 भारतीय समाजशास्त्र में त्रीजा यूनिट में आग अपने आगळना वीडियो में 2 पॉइंट एटले के धार्मिक जूथों ने वस्ती अने बीजो पॉइंट विभिन्न धार्मिक जूथों नुं सामाजिक महत्व आ 2 पॉइंट भणी गया छे। आपणे आजे त्रीजो पॉइंट एटले के भारत में भाषा जूथों अने वस्ती विषे अभ्यास करीशुं। भारत में भाषा जूथों अने वस्ती तेनी वस्ती तेमा जोईए। भाषा विचारोनी अभिव्यक्ति अने आंतरक्रियानुं माध्यम छे अने संस्कृतिनो एक भाग छे। दरेक समाज पोताना भूतकालीन जीवन अने अनुभवोनो इतिहास तथा संस्कृति पोतानी भाषामां जाळवी राखतो होय छे अने तेना विकास माटे प्रयत्नशील होय छे। समाजमां नवी पेढीमां बाल्यकालथी ज पोतानी भाषाना बीज रोपवामां आवे छे। आथी दरेक भाषा जूथनी व्यक्तिओमां पोतानी मातृभाषा तरफ एक प्रकारनुं महत्व અને ગૌરવની લાગણી ઉદ્ભવે છે। આવી લાગણી એટલી પ્રબળ હોય છે કે તેમાંથી વિભિન્ન જૂથો વચ્ચે અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં તંગદિલી અને સંઘર્ષની શક્યતા અને અલગતાની ભાવના પેદા થાય છે। સાથોસાથ સમાન ભાષાને લીધે સામાજિક જીવનમાં કેટલું સામ્ય પણ સર્જાય છે। સમાન ભાષાના કારણે લોકો વચ્ચેનો પારસ્પરિક વ્યવહાર સરળ બને છે અને લગ્નના જોડાણો શક્ય બને છે। તો ભાષાના તફાવતો લગ્નના જોડાણો પર કેટલીક મર્યાદાઓ પણ મુકાય છે। એટલે કે ભાષા છે એ આપણી ઓળખ છે। ભાષાના હિસાબે ઘણી બધી પેઢીઓ છે એ આગળ વધે છે અથવા બીજી પેઢીને સહાનુભૂતિ પૂરી પાડે છે। ભાષા છે એ વિભિન્ન જૂથોમાં પણ પોતાની પરિસ્થિતિ છે એ જાળવી રાખે છે અથવા એવી કોઈ તંગદિલી કે સંઘર્ષ થતો હોય તો એની અલગતાની ભાવના પેદા થાય છે। ભાષાને હિસાબે લગ્નમાં જોડાણ પણ શક્ય બને છે। દાખલા તરીકે એવું કહેવાય કે ભાઈ ગુજરાતી લોકો છે, આપણે ગુજરાતી લોકોમાં સહાનુભૂતિ ખૂબ પ્રેમાળ લોકો છે, એ વિદેશના કોઈ પણ વિદેશ એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણે પણ ગુજરાતી વસતો હશે કારણ કે એની ભાષા મીઠી છે, લોકોની સાથે ભળી જવાની ભાવના છે, એટલે આપણે આપણી ભાષાનું ગૌરવ લઈએ છીએ। તેમ દરેક લોકોને પોતાની ભાષાનું ગૌરવ હોય છે। એમાં ભાષાનો અર્થ જોઈએ, જે તે સમુદાય કે રાષ્ટ્ર કે ભૌગોલિક વિસ્તાર કે સાંસ્કૃતિક પરંપરાના લોકો માટે સર્વ સામાન્ય હોય તેનું શબ્દભંડોળ અને તેના ઉપયોગની પદ્ધતિઓને ભાષા કહેવાય। પ્રત્યેક ભાષાને તેનું નામ હોય છે અને એ ભાષા બોલતા લોકો ભાષાના નામથી ઓળખાય છે તથા તેઓની માતૃભાષા તરીકે ઓળખાય છે। હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી, અંગ્રેજી વગેરે ભાષાઓ છે। દરેક ભાષામાં વિભિન્ન બોલીઓ હોય છે અને તે જે તે ભાષા જૂથનું આંતરિક વૈવિધ્ય દર્શાવે છે। બોલી એ ભાષાનો જ એક પ્રકાર છે। બોલીને સ્થાનિક ભાષા પણ કહેવામાં આવે છે, એટલે કે ભારતની અંદર લોકોની ઓળખ ભાષાથી થાય છે અને ભાષાની અંદર પણ અમુક બોલી હોય છે, એટલે કે બાર ગાવે બોલી બદલાય, અમુક શબ્દોમાં ફેરફાર થાય છે। ભાષા છે એક લિપિ છે, લખાણ છે, જેનાથી આપણે જાણી શકીએ, ઓળખી શકીએ। બીજું છે ભાષાઓનું વૈવિધ્ય। 1991માં ભારતના લોકોના સર્વેક્ષણ અનુસાર ભારતના વિભિન્ન સમુદાયોમાં બોલાતી જુદી જુદી 325 ભાષાઓ છે। તેમાંથી મોટાભાગની ભાષાઓને માતૃભાષા તરીકે સ્વીકૃતિ મળેલી છે। 325 ભાષાઓમાંથી 33 ભાષાઓ એવી છે જે 3,263 સમુદાયોમાં બોલાય છે। આ સમુદાયોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિમજાતિઓ અને અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે। 31 ભાષાઓ એવી છે જે લગભગ 705 સમુદાયોમાં બોલાય છે। આ સમુદાયોમાં અનુસૂચિત જાતિઓ અને અન્ય સમુદાયોનો સમાવેશ થાય છે। અન્ય ભાષાઓ
એવી છે કે જે કાં તો આદિવાસીઓ બોલાય છે અથવા અનુસૂચિત જાતિઓમાં બોલાય છે અથવા અન્ય સમુદાયોમાં બોલાય છે. આવી ભાષા બોલતા સમુદાયોની સંખ્યા 1371 છે. આ સમુદાયો સમગ્ર ભારતમાં પ્રસરેલા છે, એટલે કે ફેલાયેલા છે. આમ ભારતમાં ભાષાઓ અને ભાષા જૂથોનું વૈવિધ્ય છે, એટલે કે ભારતની અંદર ઘણી બધી ભાષાઓ અને બોલીઓ બોલાય છે. હાલમાં ભારતમાં અનુસૂચિત ભાષાઓની સંખ્યા 22 છે. ભારતની કુલ વસ્તીમાં આ ભાષાઓ બોલતા લોકોની સંખ્યા 2001ની વસ્તી ગણતરી અનુસાર નીચેના કોઠામાં દર્શાવી છે. તેમાં મણિપુર જિલ્લાના અમુક વિસ્તારોના લોકોનો સમાવેશ થતો નથી. હવે અહીંયા તમારી સામે કોઠો આપેલો છે, તે કોઠાની અંદર કેટલા લોકો કેટલી ભાષાઓ કેટલા ટકા ભાષાઓ બોલે છે એના વિશે માહિતી આપેલી છે. એટલે આ ભારતની અંદર જેટલા રાજ્યો છે એ કુલ તો નહીં, પણ એ અમુક ભાષાઓને રાષ્ટ્રીય ભાષા તરીકે પણ સ્થાન અપાયું છે. એવી ભાષાઓ જે તે વધારે પડતી બોલાય છે, એટલે કે વધુ લોકો બોલે છે. આમાં કુલ 22 ભાષાઓને સામેલ કરવામાં આવ્યા છે. હવે એની નીચેથી જોઈએ, અનુસૂચિત ભાષા બોલાતા લોકોની વસ્તી ઉતરતા ક્રમમાં દર્શાવી છે. ભારતમાં 41 કરોડથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે, એટલે કે વધુ પડતી ભાષા હિન્દી છે, એટલે જ આપણી રાષ્ટ્રભાષા પણ હિન્દી છે, જે તેઓની માતૃભાષા છે. બંગાળી ભાષા લોકોની વસ્તી 8 કરોડથી વધુ છે. દેશની વસ્તીના પ્રમાણમાં તેલુગી ભાષા લોકો ત્રીજા ક્રમે છે. ત્યાર પછીના ક્રમે અનુક્રમે મરાઠી, તમિલ, ઉર્દુ, ગુજરાતી, કન્નડ, મલયાલમ, ઓરિયા, પંજાબી, આસામી, સંથાલી, કાશ્મીરી, નેપાળી, સિંધી, કોંકણી, ડોંગરી, મણિપુરી, બોડો અને સંસ્કૃત છે. ભારતમાં સંસ્કૃત ભાષી લોકોની સંખ્યા 14,000થી વધુ છે અને ભારતમાં સૌથી ઓછા લોકોની માતૃભાષા સંસ્કૃત છે. આમ તો સંસ્કૃત છે આપણી દેવભાષા છે, એટલે સંસ્કૃત ભાષા ઉપરથી જ આ બધી ભાષાઓ અલગ અલગ ઉતરી આવી છે. પણ અત્યારે સંસ્કૃત ભાષા છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. એવું લોકો એવું આપણે એવું માનીએ છીએ કે સંસ્કૃત ભાષા અઘરી છે, પણ હકીકતમાં જો બોલવાનો કે લખવાનો પ્રયત્ન કરીએ તો સંસ્કૃત ભાષા ઘણી બધી ઈઝી છે. એના પછી ભારતમાં અનુસૂચિત ભાષાઓની સંખ્યા પહેલાં 14 હતી, પછી 15 થઈ, ત્યાર પછી 18 થઈ અને હવે તે 22 થવા પામી છે. એટલે કે ભારતની અંદર 22 ભાષાઓને માન્ય ગણવામાં આવી છે. આધુનિક ભારતમાં વિભિન્ન માતૃભાષા ધરાવતા લોકોનું એક મિશ્રણ થયેલું છે, કે જેથી અમુક પ્રદેશ ઉપર અમુક જ ભાષા જૂથના દાવાને સ્વીકારવો મુશ્કેલ બને છે. જુદા જુદા ભાષા જૂથો સહનિવાસ કરતા હોય છે ત્યારે દરેક ભાષા જૂથ પોતાની ભાષાને જીવંત રાખવા માટે, પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે અને બીજી ભાષાઓ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સ્પર્ધા અને સંઘર્ષ કરતા રહે છે. આ પ્રક્રિયામાં ભારતનું ભાષા જૂથ પાછળ રહી જશે તો પોતાની ભાષા, ઇતિહાસ અને સંસ્કૃતિ લુપ્ત થશે તેવી ભીતિ સેવાતી હોય છે. આથી દરેક ભાષા જૂથ પોતાની માતૃભાષાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને તેમાં કેટલાક ભાષા જૂથો વચ્ચે તંગદિલી અને સંઘર્ષ પેદા થતો હોય છે. આ પ્રક્રિયામાંથી ભાષાવાદ ઉદ્ભવ્યો છે. એનું ઉદાહરણ લઈએ, ભાષાવાદનું ઉદાહરણ લઈએ તો આઝાદી સમયે ભારત, ગુજરાત છે આપણું, ગુજરાત છે એ મુંબઈ સાથે, એટલે મહારાષ્ટ્રની સાથે જોડાયેલું હતું મુંબઈ સાથે. પણ ભાષાની દ્રષ્ટિએ આપણે અલગ પડતા હતા, એટલે કે 1960માં પછી આપણે આપણું રાજ્ય અલગ થઈ ગયું અને આપણે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા ઉપર આપણું જે રાજકારણ, રાજ્યની દ્રષ્ટિએ જે કામ છે એ શરૂ થયું. ભાષાવાદ પોતાના ભાષા જૂથ પ્રત્યેની સંકુચિત વફાદારી અને અન્ય ભાષા જૂથો પ્રત્યે વિરોધની લાગણી સૂચિત કરે છે, તેમજ પોતાના ભાષા જૂથના કલ્યાણ ઉપર વધુ ભાર મૂકવાનું વલણ વ્યક્ત કરે છે. ભારતમાં ભાષા વૈવિધ્યમાંથી
अर्थात बहुभाषी स्वरूप माणी आवी भाषावादनी समस्या पैदा थई छे। एटले के भारत में घणी जग्याए भाषावाद छे ए उद्भवे छे अने पोतानी भाषा जीवंत राखवा माटे लोको लड़े पण छे, छतां पण आपणे भारत में तो एक एवी फेशन आवी छे एवुं कहीए के लोको अंग्रेजीने वधारे मान्यता आपे छे। जो अंग्रेजी भाषा छे ए भारतनी आपणी व्यवहारिक भाषा छे, व्यवहारिक नहीं पण व्यावसायिक भाषा, सॉरी व्यावसायिक भाषा छे। एटले के व्यवसायनी दृष्टिए अंग्रेजी भाषा शीखवी जरूरी छे, पण आपणे तो हवे आपणा व्यवहारमां पण अंग्रेजी भाषाने स्थान आपी दीधुं छे, तो एवो प्रयत्न थाय छे कि आपणे आपणी भाषा बचावीए। હવે અહીંયા આપણો ત્રીજો યુનિટ પૂરો થાય છે, ચોથો યુનિટ આપણે આવતા વિડીયોમાં ભણશું। જય સ્વામિનારાયણ।